નમસ્કાર એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત હોટ ટોપિકમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું આજનો હોટ ટોપિક છે આજનો ટોપિક છે ખેડૂતોના પાક વીમાને લગતો જી હા વીમો કોને ફરશે કારણ કે વીમા ઉપર જબરદસ્ત રાજનીતિ પણ શરૂ થઈ છે કદાચ જમીનની હકીકત પણ હશે છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકથી ટેલિવિઝન પર આ મુદ્દો છવાયેલો રહેલો ત્રણ ધારાસભ્યો ખેતીવાડી નિયામકના કચેરી ઉપર ધરણા દઈને બેઠા હતા સાથે પાલામલિયા પણ બેઠા હતા માગણી હતી કે પાક વીમાના લગતા મુદ્દાઓ અને ખાસ કરીને તેની હકીકતો જણાવવામાં આવે તેની વિગત આપવામાં આવે ક્યારે લાંબી ભૂમિકા નહીં બનાવું કારણ કે આ કાર્યક્રમ સીધો બે નેતાઓના સવાલ જવાબ વચ્ચેનો છે આપણી સાથે છે ભારતીય જનતા પક્ષના નેતા સાથે સાથે કોંગ્રેસના પણ નેતા અને પાલાંબલીયા જેઓ ખુદ આ જે ધરણા પ્રદર્શન હતું તેની અંદર હતા જેવલીયા સાહેબ આપણી સાથે છે ભારતીય જનતા પક્ષ તરફથી અંબલીયા સાહેબ તમારી જોડેથી શરૂ કરીશ તમે જ સીધા સવાલ પૂછશો તમે જ સીધા જવાબ પણ આપશો રોનકભાઈ જબલિયા સાહેબને મારો સીધો પ્રશ્ન છે કે જે અમે અત્યારે ચોવીસ કલાક ઉપવાસ ધરણા કરીને આવ્યા છીએ અને ધરણાનો માત્ર ઉદ્દેશ એ હતો કે જે રીતે પાક વીમો નક્કી થયો છે જે પાક વીમાના પત્રકો બન્યા છે જે પાક વીમાનું વર્તમાન વર્ષનું ઉત્પાદન અને છેલ્લા પાંચ વર્ષના ઉત્પાદનના આધારે પાક વીમાનો નક્કી થતો હોય છે તો આ પત્રકો આપો પાક વિમાનો હિસાબ આપો એ હિસાબ માંગવા જ્યારે અમે ખેતી નિયામક પાસે ગયા શરૂઆત અમે મામલતદારથી કરી મામલતદાર પાસે ગયા તો મામલતદાર પાસે હિસાબ નથી અમે પ્રાંતમાં ગયા પ્રાંત પાસે હિસાબ નથી કલેક્ટર પાસે ગયા કલેક્ટર પાસે હિસાબ નથી માનનીય ધારાસભ્યશ્રીએ સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે સંકલનમાં એવો જવાબ આપવામાં આવ્યો કે આ માહિતી છે એ ગોપનીય છે એ આપી શકાય એવી નથી એટલે અમને એવું લાગ્યું કે નિયામક સાહેબ પાસે જવાબ હશે અમે નિયામક સાહેબ પાસે ગયા તો નિયામક સાહેબ એવું કહીને ગયા કે દસ મિનિટમાં હું આવું છું એક મિટિંગ પૂરી કરીને આવું છું અમે રાહ જોઈ ન આવ્યા રાત આખી રાત રાહ જોઈ રાતવાસો ત્યાં કર્યા વાડું ત્યાં કર્યું સિરામણ ત્યાં કર્યું દાંતણ પાણી ત્યાં કર્યું તો એ સાહેબના એવા બપોરના બીજા દિવસના બહાર વાગ્યા સાહેબના એવા એટલે અમે ખેતી

મિત્રોને અભિનંદન આપું કે દરેક ચૂંટણીઓ ચૂંટણીએ આપને કિસાનો યાદ આવે છે બે હજાર છેલ્લી વિધાનસભાની ચૂંટણી હતી બે હજાર સત્તરને એ વખતે યાદ આવ્યા હતા હવે યાદ આવ્યા છે વર્ષો સુધી જે કિસાનની પીડા હતી ગુજરાતની ત્યારે કિસાન આંદોલન એ માત્ર ભારતીય જનતા પાર્ટી અથવા ભારતીય કિસાન સંઘના આગેવાનો આંદોલન કરતા હતા કોંગ્રેસના લોકો ક્યારેય આવું આંદોલન કર્યું નથી ક્યારે રજૂઆતો પણ કરી નથી પાક વીમાનો જ્યાં સુધી પ્રશ્ન છે આજે હોટ ઇસ્યુ છે પાક વીમામાં જે ભૂતકાળની સરકાર હતી એના કરતાં આ સરકારે ખૂબ પરિવર્તન કર્યું છે જે અગાઉ પાંચ ટકાથી લઈ અને પંદર ટકા સુધી વીમાનું પ્રીમિયમ હતું એ ઘટાડી અને બે ટકા પાંચ ટકા સુધી આ પ્રીમિયમ કર્યું છે બે થી પાંચ ટકા માત્ર બાકીના પ્રીમિયમની રકમ ભારત સરકાર ભોગવે છે ભારત સરકારે ચારસો કરોડ રૂપિયા ભોગવ્યા છે અને કેન્દ્ર સરકાર અને સાથે રાજ્ય સરકાર પણ એક હજાર કરોડ રૂપિયા એ પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવે છે જે આ વખતે જે પાર્ટી સરકાર દ્વારા જે ક્રોપ કટિંગ થયું છે આંકડાઓ આવ્યા છે નીચેથી આંકડાઓ આવ્યો છે એની ચેનલ મારફતે આંકડાઓ આવ્યા છે બે હજાર છસો કરોડ રૂપિયાનો વીમો મંજૂર કરી દેવામાં આવ્યો છે બે હજાર છસો કરોડમાંથી જે ટૂંકા ગાળાના શોર્ટ ટર્મના જે પાક હતા જે ક્રોપ હતા એના એક હજાર કરોડ જેટલી રકમ ખેડૂતોના ખાતામાં સીધે સીધી જમા કરી દેવામાં આવી છે બાકીની જે લાંબા ગાળાના કપાસ એરંડા વગેરે જે પાકો છે એની પ્રક્રિયા ચાલુ છે ટૂંક સમયમાં આ રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે જબલિયા સાહેબને હું ધ્યાન દોરવા માગું છું કે મને લાગે છે કે જબલિયા સાહેબ કદાચ ગુજરાતમાં નહીં રહેતા હોય કિસાન મોરચાના પ્રમુખ છે પણ એને યાદ નથી કે જમીન માપણીની લડાઈ અમે જ કરી હતી જમીન માપણીની લડાઈ અમે જ કરી હતી પાક વીમાનો પ્રશ્ન બે હજાર સોળથી લઈ અને આજથી સુધી અમે જ લડતા આવ્યા આવ્યા છીએ સાહેબે જે કહ્યું કે પરિવર્તન લઈ આવ્યા છે હા હા સો સો ટકા સાહેબ પરિવર્તન લઈ આવ્યા છે પણ કેવું પરિવર્તન પહેલાં પાંચ ટકાથી પંદર ટકા પ્રીમિયમ હતું તમે સ્વીકાર્યું તો વારે હારે એ કેમ નથી કહેતા કે આ પ્રીમિયમ અઠ્ઠાવન ટકા સુધી તમે પ્રીમિયમ લઈ ગયા છે સો રૂપિયાની વસ્તુ જ્યારે લેવામાં આવે એ વસ્તુનો વીમા પ્રીમિયમનો દર અઠાવન પોઈન્ટ સિત્તેર રૂપિયા અને આ પૈસા તમે જ કહ્યું કે હજાર કરોડ અને ચારસો કરોડ એટલે ચૌદસો કરોડ ગુજરાતની જનતાના અને ભારતની જનતાના જે મારો ભારતનો એક એક નાગરિક જે એક એક રૂપિયો કમાય અને ટેક્સ ભરે છે આ રૂપિયા તમે વીમા કંપનીઓને આપે છે અને સાહેબ તમે મારો જવાબ નથી આપ્યો ગુજરાતના ખેડૂતો તમારી પાસેથી જવાબ માંગે છે કે આ જે તમે પત્રકો જાહેર નથી કરતા જે તમે હિસાબો નથી આપતા અને પત્રકોમાં એમ કહ્યું છો કે આ ગોપનીય બાબત છે ત્યારે મારો આપને સીધો સવાલ છે કે આ પત્રકો તમે જાહેર કરો તો ઇમરાન ખાન નારાજ થઈ જાય એમ છે ત્યાંથી ટ્રમ્પ છે અમેરિકાથી નારાજ થઈ જાય એમ છે કોઈ વિદેશ નીતિને આની કોઈ અસર થાય એમ છે ક્યાંય રાષ્ટ્રના સાર્વભૌમત્વને અસર થાય એમ છે ના કંઈ કરતાં ક્યાંય એકે જગ્યાએ અસર થાય એમ નથી માત્ર ને માત્ર તમારી ગૌવાચારી ખુલ્લી પડે એમ છે તમારા ગોટાળા ખુલ્લા પડે એમ છે તમારા ખાનગી વીમા કંપનીઓ સાથેના જે ગઠબંધનો છે જે મિલીભગત છે જેના કારણે મારો ગુજરાતનો ખેડૂત અત્યારે હેરાન થઈ રહ્યો છે આ જાહેર થાય એમ છે આ ખુલ્લું પડે એમ છે એટલા માટે તમે આ ખોટા જવાબો આપવાની જગ્યાએ ગોળ ગોળ વાત ફેરવો છો જો તમે સાચા હોવ તો ગુજરાતનો ખેડૂત એબીપી ને અસ્મિતાના માધ્યમથી તમારો જવાબ માંગે છે કે આ પત્રકો તમે જાહેર શું કામ નથી કરતા ગુજરાતના ખેડૂતોને પાક વીમાનો હિસાબ તમે શું કામ નથી આપતા કોઈ અધિકારીએ જાહેર કરવા ન કરવા બાબતે ચર્ચા કરી હોય એ મારી જાણકારીમાં નથી નંબર વન ધારાસભ્યશ્રીને સંકલન સમિતિમાં જવાબ આપ્યો છે સાહેબ ધારાસભ્ય છે અને શ્રી આખા રાજ્યમાં હશે આપ કહો છો કે અમે જમીન માપણી માટેનું આંદોલન કર્યું હતું ભારતીય કિસાન સંઘની આ લઈ અને ભારતીય કિસાન સંઘના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રી સાથે કૃષિ મંત્રીશ્રી સાથે સીધી મીટિંગ કરી અને આ જમીન માપણી જે છે એમાં જે કંઈ અસમજતા હતી જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતા આ કેસ જ પડતો મૂક્યો છે એમાં ભારતીય કિસાન સંઘના લોકોને હું અભિનંદન આપું છું આપણે પણ કદાચ રજૂઆત કરી છે તો આપને પણ અભિનંદન પણ અમે આ કેસ પડતો મૂક્યો છે આ અધિકારીઓ દ્વારા જે આપ વાત કરી રહ્યા છો પાક વીમા બાબતે

સાહેબ જો તમે નિયમો અનુસાર ક્રોપ કટિંગ કર્યું હોત નિયમો અનુસાર પત્રકો બનાવ્યા હોત અને નિયમો અનુસાર પાક વીમો આપ્યો હોત તો છવ્વીસો કરોડ નહીં છવ્વીસ હજાર કરોડ ચૂકવવા પડે એમ હતા એટલે તમે અને વીમા કંપનીઓએ મળી અને ચોવીસ હજાર ચારસો કરોડનો નફો કર્યો છે અને એ શું કામ કર્યો છે એનું હું તમને જીવંત ઉદાહરણ આપું આજે એબીપીની અસ્મિતાના માધ્યમથી આ પાક વીમા યોજના કેવી છે એ ગુજરાતના ખેડૂતો જાણે સાહેબ મને એ તમે કહો કે ચોમાસામાં ઘઉં ઉગે ખરા સાહેબ ચોમાસામાં ઘઉં ઉગે હા કે ના શિયાળામાં ઉગે શિયાળામાં ઉગે ખરીફ પાકમાં લેવાય જી લેવાય ખરીફ પાકમાં લેવાય બરાબર એ રવિ પાકમાં આવે કે ખરીફ પાકમાં આવે સાહેબ ખરીફ પાકમાં આવે કે રવિ પાકમાં આવે જવાબ તો આપો ખરીફ પાકમાં આવે ખરીફ હાજી સાહેબ શિયાળામાં રવિ પાક હોય અને ચોમાસામાં ખરીફ પાક હોય આ તમારી જાણ ખાતર તમારા નોલેજ માટે ખરીફ પાકની અંદર ઘઉં ક્યારેય ન ઉગે સાહેબ તમે જે ટેકનોલોજીની વાત કરો છો એવી તે કઈ ટેકનોલોજી તમે લઈ આવ્યા ગુજરાતમાં કે તમે ચોમાસામાં ઘઉંને મુખ્ય પાક આ પાક વીમા યોજનામાં ગણાવી દીધો આ કઈ યોજના છે કઈ ટેકનોલોજી છે કે જ્યાં બહોળા પ્રમાણમાં ઘઉં પાકતા હોય અને એને તમે મુખ્ય પાક તરીકે લીધો છે આ એક વસ્તુ અને આજનું ના નામદાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું જે સ્ટેટમેન્ટ છે કે આ લોકો છે એ નાટક કરે છે અને પાક વીમાને અને રાજ્ય સરકારને કંઈ લેવા દેવા નથી આ ઓન રેકોર્ડ નામદાર ગુજરાતના મુખ્યમંત્રી છે અને મને દુઃખ થાય છે કે આવા અનુભવી આવા જ્ઞાની માણસ ના રાજમાં હું એક નાગરિક છું કે જેને ખબર નથી કે પાક વીમા યોજના કેન્દ્ર સરકારની સો સો ટકા છે પણ અમલીકરણ એજન્સી તરીકે રાજ્ય સરકાર છે અને રાજ્ય સરકારના એ પોતે મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી પોતે એમ કે છે કે આ અમારી કોઈ આમાં જવાબદારી નથી અમારી આને રજૂઆત કરવી હોય તો કેન્દ્ર સરકારમાં કરે સાહેબ જ્યાં ઘઉંને ચોમાસામાં ગણવામાં આવતો હોય જ્યાં રાજ્યના મુખ્યમંત્રી એમ કહેતા હોય કે આમાં અમારી કોઈ જવાબદારી નથી જો સાહેબ જવાબદારી જ ના હોય તમારી તો તમે શું કામ ગ્રામ સેવકને કામે લગાડો છો તમે શું કામ ના ચેરમેન તરીકે કલેક્ટરને રાખો છો તમે ખેતી નિયામકને આખા આખા પાક વીમાની જવાબદારી શું કામ આપી છે જો

ભારત સરકારે ગરબડ કરવા માટે કોઈ સૂચના આપી હોય એવું તો નથી હજારો કર્મચારીઓમાં કોઈએ ભૂલ કરી છે તો એના પર પણ પગલાં લેવા જોઈએ એવું હું પણ તમારી સાથે માનું છું બીજું એક તમને કહી દઉં મિત્રો આ ચેનલના મારફતથી કદાચ પાલભાઈને ખબર નહીં હોય મારીને પાલભાઈની બેની ઉંમર હજી બહુ મોટી નથી પણ આ જ કોંગ્રેસનું શાસન હતું ગુજરાતમાં હું યાદ અપાવવા માગું છું આ મુદ્દો મારે ચૂંટણીના સમયે નહીં લેવો જોઈએ પરંતુ દુઃખ સાથે યાદ કરવા માંગુ છું કે જે આ ધારાસભ્યો જે ઉપાસવર બેઠા છે એ વિધાનસભાનું પટાંગણ જ્યાં 19મી માર્ચ આ તારીખ પાલભાઈ 19મી માર્ચ 1987 ખેડૂતો એની વ્યાજબી માંગણી લઈને ગાંધીનગર રજૂઆત કરવા આવ્યા હતા ભારતીય કિસાન સંઘના નેતૃત્વ નીચે અને 19 ખેડૂતોને ગોળી ધરબી દીધી હતી છાતીમાં એ પટ્ટાંગણ છે આ વિધાનસભાનું કે જ્યાં તમારા મિત્રો બેઠા છે જ્યાં કિસાનોનું પડ્યું છે બે હજાર ગોળીબારમાં નાની મોટી ઈજા ઓગણીસ ખેડૂતોને ગોળી દેવામાં આવે છે ગોળીએ અને એની માગણી શું હતી મિત્રો એની માગણી એ હતી કે ખેડૂતોને આઠ કિલોમીટરનો કાયદો દૂર કરો આઠ કિલોમીટરનો કાયદો હતો તમારો એ ખતરનાક કાયદો હતો એ દૂર કરો એની માગણી હતી

લઠ્ઠો પીન મરી જાય એ ગુનાહિત પ્રવૃત્તિ કરીને મરી જાય એને સહાય આપવામાં આવતી હતી ખેડૂતને એક પૈસો સહાય આપવામાં આવી નથી તે દિવસે આવી માંગણી લઈ અને ખેડૂત ખેડૂતો ભાઈ સાહેબ વાત પૂરી કરી દી તમે જે ટ્રેક્ટરને ગાડું ગણાવો છો એ જ ટ્રેક્ટરની ટોલીનો અત્યારે તમે ટેક્સ ઉઘરાવો છો જે ટ્રેક્ટરને ખેડૂતનું બળદ ગાડુ મોદી સાહેબ પણ બોલી ચૂક્યા છે અને કેશુભાઈ પટેલ પણ બોલી ચૂક્યા છે એ જ બળદ ગાડુ એટલે ટેક્ટરની ટોલી એનો તમે ટેક્સ શું કામ ઉઘરાવો છો ગુજરાતનો ખેડૂત તમને પૂછવા માંગે છે બીજી વસ્તુ સાહેબ પાક વીમા તમે પલાયન થાવ છો તમારી પાસે જવાબ ના ના સાંભળો તમારી પાસે જવાબ નથી એટલે તમે પલાયન થાવ છો કોઈ એક અધિકારી ઉપર તમે નાખી દીધું કે એની ઉપર પગલા લેવા છે વિજયભાઈ જયારે આવું સ્ટેટમેન્ટ આપ્યું તો તમે એનાથી દર કિનાર થઈ ગયા મને ખબર નથી આવું કહી દીધી વિજયભાઈ હું હાજી હજી સાહેબ હજી અરે સાહેબ પાક વીમામાં હજી હું તમને કઉ પડધરી તાલુકા અને એના આધારે સરકારે પોતે સ્વીકાર્યું છે કે અહીંયા ઉત્પાદન નિષ્ફળ ગયું છે અહીંયા ખેડૂતનું બિયારણ અને દવાઓ જે છે એ નિષ્ફળ ગયા છે એટલે તેર હજાર ની આપણે ઇનપુટ સહાય ત્યાં આપી છે આઈપી છે ને આઈપી અને એની જ આઈપી છે ને કે પાક નિષ્ફળ ગયો છે હા બરાબર છે હવે તમે ઓન પેપર એક યોજના ની અંદર જીરો ટકા ઉત્પાદન થયું છે એવું સ્વીકારો છો અને બીજી યોજના તમારી પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એમાં તમે જીરો ટકા પાક વીમો આપો છો આ બે શક્ય કેવી રીતે છે આ સાહેબ તમારા રાજ્યમાં શક્ય છે એક બાજુ જીરો ટકા ઉત્પાદન પણ થાય અને એક બાજુ સો ટકા ઉત્પાદન તમે કાગળ ઉપર દેખાડો છો ને ખેડૂતને પાક વીમો આપતા નથી આજે મારા ગુજરાતનો ખેડૂત આજે પડદરીનો ખેડૂત આજે ટંકારાનો ખેડૂત ઉપલેટા ધોરાજીનો ખેડૂત ઉત્તર ગુજરાતનો ખેડૂત જ્યાં તમે જીરો પંદર ટકા પાક વીમો આપ્યો છે જ્યાં તમે જીરો ટકા પાક વીમો આપ્યો છે આ ગુજરાતનો ખેડૂત તમારી પાસેથી હિસાબ માંગે છે કે આ જીરો પોઈન્ટ પંદર ટકા તમે કેવી રીતે લઈ આવ્યા એ તો અમને આપો આ જીરો પોઇન્ટ અડસઠ ટકા તમે કેવી રીતે લઈ આવ્યા એ તો તમે આપો સાહેબ આ જવાબ તો તમારે આપવા નથી અને ભૂતકાળને ઉલેચી 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 હવે આપજો આ પણ ઉલેચી ઉલેચી ને તમે છવ્વીસ વર્ષથી બેઠા છો આ છવ્વીસ વર્ષની અંદર આ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને જે તમે

આ અજ્ઞાન છે તમારું અધૂરી માહિતી લઈને આવ્યા છો એટલા માટે કે સુધી ગુજરાતના ખેડૂતો ધારે તો અરજી કરી શકે છે અરજી કરવાની આજની તારીખમાં છૂટ છે એટલે સાહેબ તમે ખેડૂતોને ખોટી રીતે ભરમાવો નહીં આ કેસ પડતો નથી મૂકાણો આજની કેસ આજની તારીખમાં કેસ ચાલુ છે અને જ્યારે જ્યારે આ કેસ પડતો મૂકવાની વાત આવશે ત્યારે હું ચેલેન્જ કઉ છું છાતી ઠોકીને કઉ છું કે જેવી રીતે પાક વીમા નિયામક ની કચેરીમાં અંદર ઘૂસીને આખા ગુજરાતના ખેડૂતોને જાગૃત કર્યા છે એવી રીતે સીએમ ની ઓફિસ માં પણ રાતવાસો કરવો પડશે તો કરવાની તાકાત છે

આજ નહી તો કાલે ડિસ્પુટેડ જેટલા પણ કેસ હશે ખેડૂત એપ્લિકેશન કરી શકે છે અને જ્યાં સુધી ખેડૂતને સંતોષ ન થાય ત્યાં સુધી આ પ્રશ્નમાં આગળ નહીં ચાલવામાં આવે સાહેબ જમીન માપણીમાં હું તમને કહું તમારી પાસે તમને નહીં ખબર હોય સરકારમાં જઈને કાગળિયા ઉલેચો સરકારે અમારી લડતના કારણે બે ગામોને સામોર અને પીપર આ બે ગામોને પસંદ કર્યા અને આ બે ગામોની ફરીથી માપણી કરાવડાવી આજે માપણી થઈ અને એના જે સરકારી સર્વેયરો જે માપણી કરી એમાં પીપરમાં એક હજાર ચોરાણું સર્વે નંબરમાંથી એક હજાર ચોરાણું સર્વે નંબરમાંથી એક હજાર એ ચોરાણું ચોરાણું સર્વે નંબરમાં આકૃતિ અને નકશામાં ભૂલ છે આવું એસએલઆરએ લખ્યું છે એના રિપોર્ટમાં પીપર ગામમાં એક હજાર ચોરાણું માંથી પાંચસો ને ઓગણપચાસ સર્વે નંબર જે આખે આખા એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે અવલધૂમ થઈ ગયા છે આ હું નથી કેતો ત્યાંના એસએલઆર કે છે જેને રિપોર્ટ બનાવ્યો છે એ અને જેના માટે નીતિનભાઈ અને કૌશિકભાઈ અનેક અનેક વખત જાહેરાત કરી છે કે જમીન માપણી જેના આધારે જે ટર્શરી પોઈન્ટના આધારે માપણી કરવાની હતી અને આખા ગુજરાતમાં એક લાખ સિત્તેર હજાર ટર્શરી પોઈન્ટ ખોડવાના હતા એમાંથી પીપર ગામમાં જીરો જીરો ત્યાં આ મળ્યો છે સાહેબ આ તમારા સરકારના સર્વેમાં એના રિપોર્ટ છે શું કામ તમે એમ કહો છો કે આ માપણીનો કેસ પડતો મુકાયો છે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે માપણીનો પ્રશ્ન પડતો મુકાયો છે અને જો પણ આ પ્રશ્ન આગળ આવશે હું તમારી સાથે આવીશ રોનકભાઈ તમે વચ્ચે રહ્યો ના માધ્યમ જમીન માપણીમાં હું તમારી સાથે

બે હજાર કરોડ બે હજાર કરોડ રૂપિયા સરકાર દ્વારા ખરીદી સરકાર દ્વારા તરીકે એક હજાર છસો વીસ કરોડ રૂપિયા એમના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે વીજળીની જે સબસીડી છે આ સરકાર પાંચ નવસો કરોડ

પાંચ ટકા દંડ ની વ્યાજ ભર્યું છે મેં ભર્યું છે કદાચ તમે ભર્યું છે ઈમાનદારી પૂર્વક આ વાત સ્વીકારવી પડે ભાઈ આપણે વ્યાજ ભરતા હતા આજે જીરો ટકા માં વ્યાજે અમારી સરકાર પૈસા આપે સાહેબ જવાબ આપું જીરો ટકા ની વાત છે આજની તારીખમાં ખેડૂતના ખાતામાં જમા નથી થયો મારી મારી મને સાંભળી લ્યો મારી મને મારી મારી વાત સાંભળી લ્યો તમને બહુ સાંભળ્યા બરાબર છે તમે જે આંકડાઓની માયાજાળ જે આખી રજૂ કરી સાહેબ હું આ પાક વીમા યોજનામાં તમારે એક જ એકમનો આંકડો આપું એક પાકનો આંકડો આપું રાજકોટ જિલ્લાનું ટોટલ ખેડૂતોનો ક્લેમ બારસો ને અઠ્યોતેર કરોડનો છે રાજકોટ જિલ્લામાં મગફળી પાકનો વીમા પ્રીમિયમનો દર ઓગણપચાસ પોઈન્ટ ચાલીસ ટકા છે ઈ મુજબ જે ખાનગી વીમા કંપની છે રિલાયન્સ એને છસો એકત્રીસ કરોડ આપણે પાક વીમાના પ્રીમિયમ પેટે છસો એકત્રીસ કરોડ વીમા પ્રીમિયમ પેટે આપ્યા છે એની સામે વીમા કંપનીએ જે પાક વીમો મંજૂર કર્યો એ ત્રણસો ઓગણીસ કરોડ ત્યાં પાક વીમો મંજૂર કર્યો છે એટલે રાજકોટમાં એક જ જિલ્લામાં એક મગફળીના પાકમાં આ ખાનગી વીમા કંપની છે એ ત્રણસો ને બાર કરોડનો નફો લઈ ગઈ સાહેબ આ ત્રણસો બાર કરોડનો નફો ના કર્યો તો શું થાત હું તમને સમજાવું છસો એકત્રીસ કરોડ જે ટોટલ રકમ વીમા પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવી છે એ વીમા પ્રીમિયમની રકમને

આજે પણ ખરીદી ચાલુ છે આ સરકારે વધુમાં વધુ હું ચેલેન્જ સાથે કહી શકું છું કે ભૂતકાળની સરકારોનો આંકડો લાવો આટલી બધી મગફળી ક્યારે ખરીદી હોય તો એમાં ક્યાંક ક્ષતિ પણ હોઈ શકે અમે દોડીએ છીએ અમે ચાલીએ છીએ તો ક્યાંક પડવાની સંભાવના છે ક્યાંક ક્ષતિ થવાની સંભાવના છે પણ ખેડૂતોના હિત માટે અમે ક્યારે પાછું પાણી કરી નથી અને ખેડૂતોનું હિત અમે જોયું છે મારે તમને એક બે સવાલ પણ કરવા છે મિત્રો કે આપણે

ગયા વર્ષે સત્યાવીસ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું રાજ્ય સરકારે પચીસ ટકા લેખે છ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનું નક્કી કર્યું એમાં ટોટલ છસો ને પચાસ કરોડની સબસિડી આપવાની હતી એ છસો પચાસ સબસિડી પહોંચાડવા માટે રોનકભાઈ આઠસો કરોડનો ખર્ચો કર્યો છસો પચાસ કરોડ સબસિડી પહોંચાડવા માટે આઠસો કરોડનો ખર્ચો કર્યો બંને તમે ભેગા કરો તો ચૌદસો પચાસ કરોડ થાય આખા ગુજરાતની અંદર મગફળીનું જે વાવેતર છે એ ચૌદ લાખ અડસઠ હજાર

આ નર્મદા યોજના સરદાર વલ્લભભાઈ નામ સાથે જોડાય છે જે ગુજરાત નું અસ્મિતા નું પ્રતિક છે ભાવુભાઈ પાલભાઈ આ બંને માફ કરજો સમય નો અભાવ છે અમારો પ્રયાસ હતો બંને પક્ષો એક મોકો આપવાનો બંને પક્ષો પોતપોતાનો વ્યૂ મૂકી શકે જનતા આગળ કેમ કે રાજનીતિ ચોક્કસથી થતી હોય છે પરંતુ સકારાત્મક વાત એ રહી કે બંને નેતાઓએ એક વાત સ્પષ્ટ કરી કે જમીન માપણી મુદ્દે કોઈ પણ અડચણ હશે તો ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસના બંનેના નેતાઓ એબીપી અસ્મિતાની સાથે આવશે ખેર પણ એ ચૂંટણી પછી જ થશે કારણ કે ચૂંટણીમાં રાજનીતિ ઘણી થતી હોય છે અને કોઈપણ ન્યૂઝ ચેનલ ઉપર એ પ્રકારની રાજનીતિને અવકાશ ન હોય ખેર આજની ચર્ચામાં આટલું જ આપ જોતા રહો એ અસ્મિતા ગુજરાતની અસ્મિતા